નસવાડી તાલુકાના કુકડતા ગામની જમીન શ્રી સરકાર હસ્તે કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ કુકડતા ગામે ડુંગરોમાં આવેલ છે, જ્યાં આજે પણ કેટલીક જગ્યાએ સ્થાનિક લોકો જમીન ખેડાણ કરી રહ્યા છે. પરંતુ તે જમીન ખાનગી માલિકોની હોય કેટલાય વર્ષોથી સૌ કોઈને ખબર છે. તેમજ કુકડતાથી માકડ આંબા જવાના કાચા રસ્તા જમીન આવેલ છે. કેટલાય વખતથી રસ્તાનો પ્રશ્ન આવ્યો હોય તેમાં પણ રસ્તામાં ખાનગી જમીન આવતી હોય મુદ્દો વધુ ઉઠ્યો છે. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર તપાસ કરાવતા મોટું જમીન કૌભાંડ છોટાઉદેપુરનું બહાર આવ્યું છે, જેમાં નસવાડીના કુકડતામાં ટોચ મર્યાદા અધિનિયમ 1960નું ઉલ્લંઘન કરાયો છે. કુકડતા ગામે 1238 એકર જમીન શ્રી સરકાર કરાઈ હોય અને તે વખતના કબજેદાર ઠાકોર રણધીરસિંહ ચંદ્રસિંહ દ્વારા જમીન વિગતો સંબંધે પત્રક તથા સોગંદનામું છુપાવાયું હોવાનું બહાર આવ્યું છે. નિયમ વિરુદ્ધ એક જ પરિવારના અલગ અલગ સભ્યોના નામે વર્ષ 1998માં જમીન વેચાણ કરાઈ જિલ્લા કલેક્ટરે SIT ની રચના કરી વેચાણ કરનાર અને હાલના કબજેદાર સામે ફોજદાર કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. સાથે પ્રાથમિક તપાસમાં અન્ય 10 ગામોમાં પણ આવી 150 એકર જમીન હોવાનું સામે આવ્યું છે. કલેક્ટર અનિલ ધામેલિયાએ જમીન ખરીદતા પહેલા નમૂનો 6 તપાસી વ્યવહાર કરવા કરી અપીલ પણ કરી છે. વર્ષોથી જમીન ડુંગરોની હોય અમારી પંચાયતમાં શ્રી સરકાર જમીન થઈ તો બધી ખબર પડી. જિલ્લા કલેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. અમારા ગામના બાબતે ચર્ચા કરી રહ્યા છે. હવે શું થશે? હવે જિલ્લા તંત્ર જે કાર્યવાહી હાથ ધરેલ છે તેમાં જમીન કૌભાંડ આવ્યું હોય અમે જાણ્યું છે. રિપોર્ટર રોહિત પેલ, નસવાડી. અત્યારે કુકડતા ગામે 1250 એકર જમીનનો પ્રશ્ન ઊભો થયો છે. એ 1250 એકર જમીનનો પ્રશ્ન અત્યારે કલેક્ટર સાહેબે શ્રી સરકાર દાખલ કરી છે, જે બરાબર છે. કારણ કે એ 1250 એકર જમીન ગઢબુરિયા ઠાકોર સાહેબના નામે હતી અને 1998માં એ જમીન વેચાઈ હતી. અમદાવાદની કોઈક પાર્ટી છે પટેલ, એમને વેચી હતી અને એ જમીનને વડોદરા કલેક્ટર સાહેબે 278 નંબરની નોંધ છે એને રદ કરી હતી. રદ કર્યા પછી ફરી પાછા એ જ જમીનને 22 ખાતા પાડીને એમના સગા સંબંધીઓ કુટુંબીજનોના નામે અલગ અલગ ખાતા પડેલ છે. અમુક ટ્રસ્ટના નામે જમીન કરેલ છે. એ જમીનમાં હાલ અમે એનું 200-250 કુટુંબ જીવીએ છે અને ત્યાં જ એ જમીન ખેડે છે અને એના પર જ અમે જીવન ગુજરાન ચલાવીએ છીએ. ખરેખર આમ તો અમારા ગામ લોકો જોડે જ આ છેતરપિંડી થયેલી છે. 16 વર્ષથી આ જમીનને અમે અમારા ભાગે કે તમે જે વેરો વસૂલ કરવાનો એ કરો, કાં તો હપ્તે કરીને અમને આ જમીન આપો એવી બી શરત કરેલી છે. અમે 50 રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરાર બી કરેલું છે. અત્યારે લગભગ 350 રૂપિયાના સ્ટેમ્પ પર નોટરી બી કરી આપેલી છે. તમને અમે જમીન આપીશું. 16 વર્ષથી અમને આ જમીન જે તે માલિક બી નહોતા આપતા, એટલે સરકારે જે નિર્ણય લીધો એ લગભગ જાણી વિચારીને લીધો છે, સાચો હશે. અંબાલાલભાઈ પાંચિયાભાઈ, કુકડતા. કુકડતા ગામની અંદર વિકાસી કામોની ચકાસણી કરતી વખતે આપણા ધ્યાનમાં આવેલું કે ત્યાં જમીન ટોચ મર્યાદા ધારાથી વધારે જમીન ધારણ કરતા હોય અને એ જમીનનું ગેરકાયદેસર વેચાણ કરેલું હોય એવી જમીન ધ્યાને આવેલી છે. એ જમીન સામે આપણે કાર્યવાહી કરીને લગભગ 1238 એકર જેટલી જમીન શ્રી સરકાર કરેલી છે અને એમાં આપણે પ્રાંત અધિકારીશ્રીને ટીમ બનાવીને કબજો લેવાની કાર્યવાહી ચાલુમાં છે. મીનવાઇલ આપણા ધ્યાને આવેલું કે આ સિવાય તત્કાલીન જે કબજેદાર હતા એમની અન્ય જગ્યાએ અન્ય 10 ગામોની અંદર જગ્યાઓ જમીન ધારણ કરે છે અને એ જમીનોમાં પણ આ મુજબની કાર્યવાહી કરવાની થાય છે. આ સિવાય બીજી ઘણી બધી જમીનો એવી બનવાપાત્ર છે કે જે તે તત્કાલીન કબજેદારની પોતાની માલિકીની હોય. આપણા ધ્યાનમાં જે આવેલી છે ચંદનપુરા, કોલીબોરિયા, સિમેલ, મોટીજરી, ભીલબોરિયા, જામલી, પંખડા, રાજપુરા, ગોયાવાલ અને કોલીબોરિયા, આ બધા ગામોની અંદર જે જમીનો છે અને ઇનફેક્ટ કુકડતા ગામમાં પણ એકાદ સર્વે નંબર જે બાકી રહી ગયેલો છે એમની સામે પણ આપણે તપાસ ચાલુ છે અને એમની સામે પણ આપણે જમીન ટોચ મર્યાદા ધારા અંતર્ગત કાર્યવાહી કરવાની છે. મીનવાઇલ આપણા ધ્યાને આવેલું કે અરજદાર મારફતે, તત્કાલીન કબજેદાર મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે અથવા હાલના ધારણકર્તા મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે. આ જમીનમાં તપાસ ચાલુ છે. આ જમીન કોઈ અરજદારોએ ન ખરીદવા અથવા બાના ખત અથવા ગીરો ખત અથવા અન્ય કોઈ વ્યવહાર ન કરવા સૂચિત કરવામાં આવે છે. જે જમીનો આપણે ધ્યાનમાં આવે છે એમાં આપણે નોંધ પણ પાડી દઈએ છીએ કે જેથી આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ન થાય. પણ આના સિવાય અન્ય કોઈ જમીન હોય ત્યારે એમની ઉત્તરોત્તર 6 નંબરની નોંધ ચકાસીને ત્યાર પછી જ જમીન ખરીદાય જેથી કરીને ભવિષ્યમાં કોઈ છેતરપિંડી થવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય.
ધ્યાને આવેલી છે એ તત્કાલીન ધારણ કરતા અને એમણે જ્યારે તબદીલી કરેલી છે એ તમામ સામે આપણે ફોજદારી કાર્યવાહી પણ હાલના તબક્કે ચાલુ કરવાના છીએ. એના માટે આપણે પ્રાંત અધિકારીનો SIT માટેનો અભિપ્રાય મંગાવ્યો છે. એક વખત અભિપ્રાય આવ્યા પછી આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું. જે જમીન તત્કાલીન ધારણ કરતા હતા ઠાકોર રણજીતસિંહ, એમના દ્વારા આ જમીનના ટુકડાઓ જે ટોચ મર્યાદા ધારાનો ભંગ ન થાય એ રીતે સિફતપૂર્વક ટુકડાઓ પાડીને એક જ પરિવારના પ્રાથમિક રીતે જણાઈ આવતા સદસ્યો દ્વારા ધારણ કરવામાં આવેલી છે અને અલગ અલગ 22 ટુકડાઓ આ મુજબના પાડ્યા છે, જેમાં તમામમાં 45 થી લઈને 48 એકર જમીન અમે લીધેલી છે, જેથી કરીને ટોચ મર્યાદા ધારાનો ભંગ ના થાય, જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે એ એમણે ક્રિમિનલ કાવતરું કરીને આ જમીન પચાવી પાડવાની કોશિશ કરેલી છે. આથી એમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.